જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું મકવાણા બિનિતા અમદાવાદથી ગૃહિણી સેલ્ફ ચેલેન્જ 2 માં આજે પાઉંભાજીનું શાક બનાવવા જઈ રહી છું. તો હું તમને સૌપ્રથમ પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવું છું. આમાં તેલ છે, મીઠું, ધાણા જીરું, હિંગ, હળદર, ચટણી અને ગરમ મસાલો. મેં આ ગ્રેવી રેડી રાખી છે, જેમાં ટમેટા, 3 ટમેટા, 3-4 નંગ લસણની કળી અને 3-4 નંગ મરચાં, કોથમીર, વટાણા, બાફેલા વટાણા છે આ, બટર અને મેશ, આ બાફેલું બધા શાકભાજી છે જેમાં રીંગણા, કોબી, ફુલાવર અને બટેકા, આટલા શાકભાજી મેં બાફીને તૈયાર રાખ્યા છે. સૌ પ્રથમ આપણે તેલ મૂકીશું ગેસ ચાલુ કરીને. હવે આપણે સૌ પ્રથમ પહેલાં જીરું નાખીશું, થોડું જીરું તતડે પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરીશું. ટમેટાની ગ્રેવીને 5-10 મિનિટ સુધી આપણે સાતવીશું. હવે ગ્રેવી આપણી ચડી ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે, આની અંદર તમને જોવા મળશે આની અંદર. તો હવે આપણે બધા મસાલા કરી લઈએ. સૌ પ્રથમ આપણે ચટણી નાખીશું, 2 ચમચી ચટણી નાખીશું, પછી હળદર નાખીશું. હળદર થોડી જ નાખવી, કારણ કે બાફવામાં હળદર મેં નાખી હતી એટલે. થોડું ધાણા જીરું, થોડું મીઠું, બાફામાં પણ મેં મીઠું નાખ્યું હતું, થોડું મીઠું નાખીશું. હવે ધીમે ધીમે હલાવતા જઈશું. હવે આ બધા મસાલાને થોડી વાર ચડવા દેવું. હવે આપણે આમાં શાક નાખી દઈશું, બધું બાફેલું. શાકને બરાબર મિક્સ કરીશું. હવે આ સમયે જ આપણે ગરમ મસાલો એડ કરીશું થોડો. મેં હવે શાક બરાબર એકદમ મિક્સ કરી દીધું છે, બધું તમે જોઈ શકો છો કે એકદમ શાક મિક્સ થઈ ગયું છે બધું બરાબર. હવે આપણે આના માટે એક વઘાર આપણે રેડી કરીશું, જે મેં તેલનો વઘાર આપણે ઉપર રાખીશું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી એમાં પેન મૂકીશું, તેમાં તેલ વધારે નાખીશું, કારણ કે પાઉંભાજીના શાકમાં વધારે તેલ હોય તો સારું લાગે છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, થોડી આપણે પેલા એમાં હિંગ નાખીશું, પછી લાલ મરચું થોડુંક આગળ પડતું નાખીશું આપણે આની અંદર. આ વઘારને આપણે ડાયરેક્ટ જ પાઉંભાજીના શાકમાં ગેસ બંધ કરી દઈશું, પેલા પાઉંભાજીના શાકમાં નાખીશું. પછી મિક્સ કરી દઈશું શાકને. હવે એમાં વટાણા પણ આપણે મિક્સ કરી દઈશું બધા. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં પોર કરીશું. થોડી કોથમીર, થોડું તેલ. તો મારું રેડી છે પાઉંભાજીનું શાક. તો તમને કેવું લાગ્યું તે જણાવશો લાઈક કરીને. થેન્ક યુ.